સુરતમાં આજે 26મી જાન્યુઆરીએ સમૂહ લગ્ન છે, સ્વામિનારાયણ સમૂહ લગ્ન 5મો. ત્યાં બધા નવ દંપતીઓ કે જેઓ આજે લગ્ન ગ્રંથિથી જોડાયેલા છે, બધા ઉપસ્થિત છે. આ આખો લગ્ન સમૂહ 26 દંપતીનો, અમારા ડાયા ડમરા બે ભાઈ, એક રમેશભાઈ અને ભરતભાઈ મીઠાપુર, એમણે એકલાએ પોતાના ખર્ચે ઉઠાવી લીધો છે. એમના બંનેના એક એક દીકરાના લગ્ન એમણે પોતે આ સમૂહની અંદર ભેળા રાખ્યા, અને એમની સાથે જેટલા કોઈ દંપતીઓ સમૂહ લગ્નમાં જોડાણા, તે આખો સ્વામિનારાયણ 5મો સમૂહ લગ્ન સમારોહ એમણે પોતે પોતાના ખર્ચે બધાને એમણે આ ખૂબ સારું એક કામ કરીને રાજી કર્યા છે અમને, ભગવાનને, બધાને. માટે રમેશભાઈ, ભરતભાઈ, આખા પરિવારને બધા ખૂબ ખૂબ આશીર્વાદ આપજો. આજના આ સમૂહ લગ્નમાં અમારા ખોપાળાના મૂળ મથુરભાઈ સવાણી, જલધારા ટ્રસ્ટના પ્રમુખ પધાર્યા છે, પદ્મશ્રી છે. મૂળ ગામ નિંગાળાના વિનુભાઈ મોરડિયા, જે ત્યાંના ધારાસભ્ય છે, એ પણ આજે ત્યાં હાજર છે. વીડી ઝાલાવાડિયા ધારાસભ્ય પણ છે, ખૂબ ખૂબ ત્યાં ઉપસ્થિત. બીજા અન્ય બધા મહેમાનો, આગંતુકો, શ્રેષ્ઠીઓ, સમાજસેવકો, બધાને વડોદરાથી હું ભાવથી જય સ્વામિનારાયણ કહું છું. હવે જેઓના આજ લગ્ન થયા છે એમને આશીર્વાદના રૂપમાં બે વાતો હું કરીશ અને થોડો ઉપદેશ પણ દઈશ. પહેલી તો પરમાત્મા ભગવાન શ્રીહરિના ચરણમાં પ્રાર્થના કરું છું કે આજે સ્વામિનારાયણ લગ્ન ઉત્સવ 5માં જે કોઈ પવિત્ર લગ્ન ગ્રંથિથી સપ્તપદીના સ્તોત્ર સાથે પદાર્પણ કરી પ્રભુતામાં પગલાં પાડી અને ધાર્મિક ભારતીય વેદોક્ત વિધિ પ્રમાણે જે ગ્રસ્ત આશ્રમમાં જોડાણા છે, એ બધાયનું હે ભગવાન તમે એમની સાથે રહીને રક્ષણ કરજો, પોષણ કરજો, સુખિયા રાખજો, મદદ કરજો. સંસાર છે, નાની મોટી ભૂલો થાય તો હે ભગવાન તમે અંતર્યામી બનીને એમની ભૂલો ઓળખાવજો, એમને ભૂલમાંથી પાછા વાળજો, સૌના સ્વભાવ ટાળજો. ધન્ય ગ્રહસ્થાશ્રમ એવું એક સૂત્ર છે. ગ્રહસ્થાશ્રમમાં જોડાવવું એ કોઈ પાપ નથી, પરંતુ ગ્રહસ્થના ધર્મ અનુસારે રહીને પતિ પત્ની, માતા પિતાની, કુટુંબની, સમાજની, સત્સંગની સેવા કરે. ગ્રહસ્થ લોકોની બહુ મોટી જવાબદારી હોય છે. ગ્રહસ્થ આશ્રમીઓએ બ્રહ્મચર્ય આશ્રમનું, વાનપ્રસ્થ આશ્રમનું, સંન્યસ્થ આશ્રમનું, સાધુ સમાજનું હંમેશાને માટે ભરણ પોષણ કરવાનું હોય છે. પોતાના કુટુંબનું, પરિવારનું, કોઈ દિન દુઃખીનું એ ગ્રહસ્થ આશ્રમીઓને માથે હોય છે. બહુ મોટી જવાબદારી છે. ગ્રહસ્થાશ્રમ કેવળ ભોગ ભોગવીને વાસના વધારવા માટેનો પ્રોગ્રામ નથી. બંધન છે એકબીજાને, એનાથી વધારે બંધન પેદા કરીને જન્મ મરણના ચક્કરમાં, ગર્ભવાસમાં, લખચોરાશીમાં જવા માટેનો આ ગ્રહસ્થાશ્રમ બંધન નથી. ગ્રહસ્થાશ્રમ મંદ વૈરાગવાળાને એમાંથી વૈરાગ પામવા માટેનો પ્રોગ્રામ છે. સંસારની વાસ્તવિકતા, ભોગોની વાસ્તવિકતા, આકર્ષણની વાસ્તવિકતા એનો અનુભવ કરીને અંતે એમાંથી સાર સમજીને કે આ બધું આટલું જ છે ને આવું જ છે, આમાં કાંઈ લાંબુ કે કોઈ અમર સુખ કે શાંતિ છે નહીં, એવો નિચોડ કાઢીને ગ્રહસ્થાશ્રમીઓ છેવટે સત્ય અમર સુખમાં જોડાય
એના માટે ભારતીય ઋષિ મુનિઓએ, વેદોએ, અવતારી પુરુષોએ આ ગ્રસ્થ આશ્રમ નામનો અદ્ભુત આશ્રમ નિર્માણ કર્યો છે. પહેલાંના જગતમાં જે દિવસે આદિકાળ હતો ત્યારે લોકો કાંઈ લગન બગનમાં સમજતા નહોતા. બળિયાના બે ભાગ જેને જે આ થયા હોય એ લઈને ઉઠાવી જતા, હવની રીતે હવ પશુની જેમ જીવતા. પછી ધીમે રહીને ડાયા મોટા માણસોએ, ઋષિ મુનિઓએ આ સુંદર વ્યવસ્થા બાંધી દીધી કે ભાઈ તમારે સંસાર સંબંધી આસક્તિ હોય તો આડેધડ મન ફાવે એમ ગમે તેને ત્યાં ગમે એનું લૂંટી લો ને ભોગવી લો ને આવી તેવી ધમાલ કરો, બળાત્કાર કરો, એ બધું બંધ કરો. લગ્ન નામની એક સુંદર વિધિ ઉત્પન્ન કરી, સ્ટેપ બાય સ્ટેપ એમાં વિકાસ થયો અને એકબીજાને પાસ કરી અને લગ્ન વિધિથી પોતે સંસારમાં જોડાય અને સુખે એકબીજા મળીને પતિ પત્ની ધાર્મિક કાર્યો કરે, યજ્ઞ કરે, પૂજા કરે, મહાપૂજા કરે, પાઠ કરે, સમાજની સેવા કરે, સંપ્રદાયની સેવા કરે, સાધુ સંતોની સેવા કરે, ગરીબ જરૂરિયાતમંદની સેવા કરે, નીતિ પ્રમાણે ધંધો કરે, રળે, વ્રત ઉત્સવો કરે. ભગવાન જો જાજી સંપત્તિ આપે તો મોટા સમયા મહોત્સવો કરાવે, મંદિરો બાંધે, એમાં ભગવાનની મૂર્તિઓ સ્થાપે, સારા સારા સમાજ સેવાના કામ કરે તો એ ગ્રસ્થ આશ્રમ તે ધન્ય ગ્રસ્થ આશ્રમ કહેવાય. ગ્રસ્થ આશ્રમમાં રહીને આ જગતમાં કેટલાય માણસોએ ભગવાન મેળવી લીધા છે. જુઓ દાદા ખાચર, જુઓ પર્વતભાઈ, પ્રિયવત જેવા આગળ રાજાઓ થયા, એમણે ભગવાન મેળવ્યા છે. અને કેટલાક ગ્રસ્થોએ તો પોતાને આંગણે પ્રભુ પ્રગટ કર્યા છે. વસુદેવ દેવકી, ભક્તિ, ધર્મ, દશરથ, કૌશલ્યા, એ લોકો એવું જીવા કે એને ઘરે ભગવાન આવ્યા. કેટલાક ગ્રસ્થો એવું જીવા કે એને ઘરે સંત જન્મ્યા. આ કાંઈ નાની સોની પ્રાપ્તિ નથી. માટે ગ્રસ્થ આશ્રમમાં જોડાયેલા આજે સુરતમાં જે 26 દંપતીઓ છે, ત્યાં 31,700 જેટલું પબ્લિક બેઠું છે, એ બધાને અમે જાણે ત્યાં જ તમારી સાનિધ્ય આવીને તમને વાત કરતા હોય એ રીતે વાત સ્વીકારજો. ભગવાન શ્રીહરિએ તમને એકબીજાને પસંદ કરીને પવિત્ર લગ્ન ગ્રંથિથી જોડ્યા છે, ત્યારે હવે એકબીજાના થઈને રહેજો. પત્ની પતિનિષ્ઠ બને તો પતિ પણ પત્ની નિષ્ઠ બને. હવે જેમ આપણા શાસ્ત્રમાં પતિવ્રતાના ધર્મ લખ્યા છે કે સદગ્રહસ્થ સદવા સ્ત્રી પોતાના પતિને પગલે પગલે ચાલે, પતિને સુખ થાય એ રીતે જીવન જીવે, પતિ પ્રત્યે કટુ વચન ન બોલે, પતિની કોઈ નબળાઈ હોય તો પણ એને સહન કરી લે, કડવાશ પેદા ન કરે, તો એ નારીને ભગવાન મળે છે. એ જ રીતે જે પતિ બન્યા હોય કે જેણે લગ્ન મંડપમાં પતિનો હાથ જાળીને આજીવન એમનું પાલન કરવાની અગ્નિની સાક્ષીએ છેડાછેડી બાંધીને ભૂદેવ દ્વારા પ્રતિજ્ઞા લીધી, તો એમણે એમની પત્નીનું અવશ્ય પાલન કરવું રહે છે. પત્નીની કંઈ ભૂલ હોય, એમાં કંઈ દોષ હોય, એમાં કોઈ સ્વભાવ હોય તો પતિએ એને પ્રેમથી ખમી ખાવું જોઈએ. એકબીજા જેવા છો તેવા, જેવા રૂપમાં છો એવા સ્વભાવ સોતા એકબીજાએ એકબીજાને સ્વીકારી લેવા જોઈએ, તો ગ્રસ્થ આશ્રમમાં વિખવાદ ન થાય ને રૂડે પ્રકારે એકબીજા હળીમળીને જીવન જીવે, એકબીજાથી એકબીજા સુખિયા થાય, એકબીજા હળીમળીને સંતની સત્સંગની સેવા કરે અને પોતાના આત્માનું કલ્યાણ ગ્રસ્થ આશ્રમમાં પણ સાધી શકે. માટે પતિએ પણ પત્નીનું પ્રેમથી પોષણ, પાલન, સંરક્ષણ કરવું એ એનો ધર્મ છે. એકબીજાના ધર્મને એકબીજા સંભાળે, ગ્રસ્થ આશ્રમમાં જીવતા ભગવાન એમને સંતાન સુખ આપે, તો સંતાનોને પણ ખૂબ સારા સંસ્કાર, સારી વિદ્યા અને આત્મકલ્યાણ કરે એવો સત્સંગ વારસામાં આપે. દરેક સંસારીએ 3 વસ્તુ પોતાના સંતાનોને આપવી જોઈએ. એક તો એને ભણાવવા જોઈએ, પછી એને સંસ્કારી બનાવવા જોઈએ, અને એને સત્સંગી બનાવવા જોઈએ. ભણશે
તો એ ક્યાંય અટવાશે નહીં. સંસ્કારી થશે તો આજીવન સુખી રહેશે, અને સત્સંગી થશે તો અંતે ભગવાનના ધામમાં ભગવાનનો આનંદ પામશે. અને આ ત્રણેયની જરૂર છે. માટે એ કામ દરેક ગ્રસ્તાશ્રમીઓએ કરવું જોઈએ. વળી ગ્રસ્તનો ધર્મ છે માતા પિતાની આજ્ઞા પાળવી, માતા પિતાની સેવા કરવી. આજકાલ થોડું ઘણું ભણ્યા પછી અમુક લોકોને માતા પિતા વૃદ્ધ હોવાથી ગમતા નથી. સાસુ વહુના ઝઘડાઓના બહુ ડખા સિરિયલોમાં બીજે ત્રીજે જ્યાં ત્યાં સાંભળીને આજકાલની દીકરીઓ સાસુ નામથી ભડકે. અને એટલા માટે કેટલીક છોકરીઓ એવું કહે છે કે આજીવન પરણવું નથી. કેમ? તો કે સાસુ આરે મેળાપ ન થાય એમ જિંદગી જીવવી. પરંતુ આ ભય ઠીક નથી. આજીવન કુંવારા રહેવું અને એમનામ સાસ સહકાર વગરની જિંદગી પાર પાડવાનું કામ આ કપરા કાળમાં અતિ મુશ્કેલ છે. માટે દરેકે અવિવાહિત રહેવું નહીં. ધર્મશાસ્ત્ર એમ કહે છે કે યોગ્ય પાત્ર ગોતીને વિવાહિત થઈને ગ્રહસ્થાશ્રમમાં જોડાઈને જીવન જીવવું, ને કાં તો ત્યાગી થઈ જવું. ગ્રહસ્થાશ્રમમાં જોડાયેલા દરેક માણસોએ વયોવૃદ્ધ વડીલોનો આદર કરવો, સેવાથી એમના દિલ જીતવા. હોઈ શકે કોઈ કડક મગજના, તો પણ પ્રેમથી એમને સાંભળી લેવા. આપણે સામે બોલવું નહીં એટલે સુંદર મજાનું જીવન ચાલે. અતૃણે પતિ તો વન્ની સ્વયમેવ ઉપસામ્યતી. અમારી સંસ્કૃતમાં એક કહેવત છે, ઉક્તિ છે, કે જ્યાં કોઈ તણખલું નથી એવી ભૂમિ ઉપર કાંઈક હળગતું તણખલું પડે તો એ સ્વયમેવ ઉપસામ્યતી, એની મેળે ઠરી જાય. એમ એક વ્યક્તિ કાંઈક બડબડાટ કરે બોલે, અને સામી વ્યક્તિ જો મૌન લઈ અને સાંભળી રાખે તો સ્વયમેવ ઉપસામ્યતી, એની મેળે બબડાટ બધું બંધ થઈ જાય. પણ હામી વ્યક્તિ એનો કાંઈક જવાબ દે તો વધારે તિખારા થાય. માટે દરેક નવદંપતીઓ એકબીજાને સહન કરે, દાદા ખાચર જસુબાને યાદ કરે. જેમ દાદા ખાચર ભગવાનની આજ્ઞાથી સંસારમાં જોડાણા. એક પ્રથમ પત્નીમાં એમને કોઈ સંતાન ન થયું. કુમદામાં તો ભગવાને એમને ફરીવાર પ્રેશર કરીને ભટવદર જસુબા સાથે પરણાવ્યા, બે પત્ની કરી, તો પણ એમના સંસારમાં ક્યારેય કોઈ કંકાશ દેખાણો નથી. વળી મોટીબા લાડુબા જેવા આજીવન એમની ભેગા સાથે રહ્યા તો પણ ક્યાંય ડખો હંભળાણો નથી. એકબીજાને જેવા છે એવા સ્વીકારી સાથ સહકારમાં રહી રાગ દ્વેષાને ઈર્ષા છોડી હળી મળીને હવનું ભલું કરવા જ જ્યારે જીવન જીવા ત્યારે એમનો સંસાર સ્વર્ગ બની ગયો. એમ આજ અહીંયા પણ આપણે સમજીને જિંદગી જીવીએ તો સંસાર સ્વર્ગ બને છે. આ લોકના તમામ સુખો ભોગવ્યા પછી પણ ભગવાનમાં અતિશય પ્રેમ થાય છે, જગતમાંથી વૈરાગ્ય થાય છે સમજણપૂર્વક, અને અંતે પરમાત્માનો દિવ્યાનંદ પણ પ્રાપ્ત થાય છે. અમારે દરેક સુરતવાસી ભક્તોને અમે ભલામણ કરીએ છીએ, આજની અમારી આ વાતો સદૈવ યાદ રાખજો. દાદા ખાચરને, પર્વતભાઈને, ધર્મદેવ અને ભક્તિ માતાના ગ્રસ્થાશ્રમને યાદ રાખજો, અને એવું જીવન જીવજો કે આજુબાજુવાળા ગામના સોસાયટીના બધા જ માણસો તમને આદર્શ માને. લોકો વાત કરે કે અમે બધા 26 જણા એક સાથે પૈણ્યા, એમાં સૌથી મધુર જીવન ગાડું આ લોકોનું ચાલે છે. આવડત હોય તો અહીંયા સ્વર્ગ બનાવી શકીએ છીએ, અને આવડત ન હોય તો સ્વર્ગને પણ નરક કરી મૂકીએ. બધું જીવન જીવવાની કળા ઉપર નિર્ભર છે. માટે બધાય આનંદથી જિંદગી જીવજો, એકબીજાને સમજીને જિંદગી જીવજો, અને વડીલોનો માથે હાથ રાખજો. દાયા અને સુગ્ન સારા પીઠ સત્સંગીને પૂછીને જીવનમાં આવેલા પ્રશ્નનો ઉકેલ આણજો. મન ફાવે એમ આડેધડ તમને ગમે એવા નિર્ણય ધડાધડ જુવાનીના જોમમાં લેતા નહીં.
તમને જે કોઈ પાત્ર ઠરેલ સમજો જણાય એની સલાહથી તમારા પ્રશ્ન ઉકેલીને તમારું જીવન ગાડું ધપાવજો. ભગવાન શ્રીહરિના ચરણમાં પ્રાર્થના કરીએ તમને ભગવાન ખૂબ સારી સમજણ આપે, તમારા જીવનમાં કોઈ કષ્ટ ન આવે, અને કષ્ટ આવે તો પણ તમે એને સમજીને સુલઝાવી શકો. ક્યારેક થોડી બોલાચાલી થાય પણ પછી સમાધાન થાય ત્યારે હોય એના કરતાં યત વધી જાય. આવી રીતે સરસ જિંદગી જીવી, ભગવાનની ભક્તિ કરી, સત્સંગ કરી તમારા ગ્રસ્ત આશ્રમને ધન્ય બનાવો એવી ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરું છું. સુરતવાસી તમામ ત્યાં ઉપસ્થિતને અમારા અહીંના તમામ ભક્તોના અતિભાવથી જય સ્વામિનારાયણ.